મને અત્યંત દુઃખ છે કે આપણું ગુજરાત એ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, સરદાર વલ્લભભાઈની જન્મભૂમિ, જૈનોની તીર્થભૂમિ, આપણું ગુજરાત એટલે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ, આપણું ગુજરાત એટલે સંતો ફકીરોની સાધુઓની ભૂમિ, અહીંયા યુવાનોને સાચા રસ્તે ચાલવાનું શિક્ષણ અપાતું. અરે પાન કે બીડીને પણ આપણા ગુજરાતમાં વ્યસન તરીકે જોવાતું હતું કે ન લો તમે. હવે એ મારા ગુજરાતમાં, દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાઈને આવે, કોણ જવાબદાર છે આના માટે? ગુજરાતનું યુવા ધન બરબાદ થશે, કોણ છે જવાબદાર આના માટે? યુવાન, તેજસ્વી યુવાન ડ્રગ્સના રવાડે ચડે, એની જિંદગી બરબાદ થાય, એનો પરિવાર બરબાદ થાય, પરંતુ હપ્તા ખાય છે ભારતીય જનતા પાર્ટી. હું ચોખ્ખો દાવો કરું છું કે ભારતીય જનતા પાર્ટી આવા માફિયાઓ પાસેથી હપ્તા ખાય છે, અને ચૂંટણી સમયે આવા જે વેપારીઓ છે ને, ગેરકાયદેસર ધંધો કરનારા, એનો ઉપયોગ કરે છે કે આ બૂથમાં મતદાન નહીં થવા દેવાનું, તમારો ધંધો ચાલવા દેજો, કતલખાનું ગાયનું ચલાવવું છે ચલાવજો, પણ તમારા બૂથમાંથી કોંગ્રેસનું મતદાન નહીં થવા દેવાનું. એટલે આવા ગુંડાઓ, માફિયાઓ, ડ્રગ્સના વેપારીઓ પાસેથી પૈસા પણ લેવાના અને ચૂંટણીમાં એનો લાભ લેવાનો. એટલે ખુલ્લેઆમ ડ્રગ્સના વેચાણ, ગેરકાયદેસર પ્રવૃત્તિ, એનું હબ ગુજરાત બન્યું છે. અને એક ગુજરાતી તરીકે મને ભારોભાર દુઃખ છે આ વાતનું કે મારું ગુજરાત આવું ક્યારેય નહોતું. મારા ગુજરાતમાં દિન બદિન ડ્રગ્સ પકડાય એ સૌના માટે ચિંતાનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને સિનિયર નેતાઓ સુધી બધા જ લોકોનો આત્મા કકળાય છે, કારણ કે જે કેડર બેઝ પાર્ટી કહેવાતી હતી, જેમણે લાંબા સમય સુધી આઝાદી પછી કોંગ્રેસનું શાસન રહ્યું પરંતુ સિદ્ધાંતથી ભાજપ સાથે કામ કર્યું હતું, એવા બધા જ લોકો દુઃખી છે. કારણ કે એક ટૂંકા ગોળાનું રાજકારણ શરૂ કર્યું અને લોકશાહી નહીં, સંપૂર્ણ સરમુખત્યારશાહી, કાંઈ સાંભળવાનું નહીં, તમારો કોઈ અવાજ નહીં, તમારી સિનિયોરિટી નહીં, તમારી મહેનત નહીં, અમને ઠીક લાગ્યું અને જાઓ તમે લઈ નીકળો. કોંગ્રેસની વિચારધારાના નેતાઓને ભાજપના પેજ પ્રમુખ અને નેતાઓએ ખભે બેસાડીને નીકળવાના, કારણ કે આકાએ કીધું છે. અને આ કારણે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને નેતાઓ સુધી નારાજ છે, બધા જ લોકો નારાજ છે. અહંકાર એટલો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો આવી ગયો કે ચૂંટણી સમયે કહ્યું કે RSSના કારણે અમારે જીતવાનું નથી રહેતું, RSSની અમારે જરૂર નથી. હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલા મોટા થઈ ગયા છે કે RSSને અમારી જરૂર હોય છે, RSSની અમારે જરૂર નથી. શું આ અહંકાર નહીં તો બીજું શું છે? ને આવું થાય ત્યારે કેટલાક લોકો સ્વાભિમાની હોય છે, કેટલાક નહીં, હું તો કહીશ કે મહદઅંશે લોકો સ્વાર્થ નહીં, સ્વાભિમાન માટે જીવતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એમના પોતાના જ કાર્યકર્તાઓને, નેતાઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે. એટલે જે સ્વાભિમાની લોકો છે એમનો અંતરાત્મા ક્યાંય ને ક્યાંય જાગે છે, સ્વાગત છે એમનું, આવકારું. સર, જે પ્રકારે જવાહર ચાવડા વાળું જે ચાલી રહ્યું છે, મનસુખભાઈ જે વિધાન કર્યું ત્યારબાદ જે કહી શકાય કે જવાહર ચાવડા વિધાન કર્યું, સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય છે, શું કહેવું? ભારતીય જનતા પાર્ટી પોતાને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય, ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાના, આવો આવો કરીને લાલ જાજમ પાથરવાનું, લઈ જવાના, ઉપયોગ કરવાનો, અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના, આ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર રહ્યું છે. જ્યારે લઈ જાય ત્યારે ભરપૂર વખાણ કરવાના, અને એ પછી ચૂંટણી સમયે ઉપયોગ પણ કરી લેવાનો. લોકો વિરુદ્ધ થઈ ગયા હોય તો કોંગ્રેસને કાલ સુધી તમે ખરાબ કહેતા હો, કોંગ્રેસના જે નેતાઓની વિરુદ્ધ બોલતા હો એને
ઉપયોગ કરી એના ખભે ચડી અને ફાયદા લેવાના. મને લાગે છે કે આ પ્રકારની હલકી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી છે કરે છે એનો ભોગ ઘણા સારા નેતાઓ બન્યા છે. અને ત્યાં ગયા પછી કેટલાક પેલું ક્યાંયના ન રહ્યા એવું લાગે અને મૌન બેસી રહે છે, અને કેટલાક લોકોનો અંતરાત્મા જાગે છે, એ સ્વાભિમાન માટે અવાજ પણ ઉઠાવે છે. મને લાગે છે કે ભાજપ જે રાજનીતિ કરે છે એ ટૂંકા ગાળામાં ફાયદો આપી શકે, પરંતુ લાંબા ગાળે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એની આ શરૂઆત છે. આ તો એક ટ્રેલર છે, આખું મૂવી આગળ આવશે. આ બાબતમાં મારે કંઈ કહેવું નથી, જે પણ કંઈ હશે જવાહરભાઈ સાથે વાતચીત પણ થશે, ક્યાંય એમને નાનું મોટું મનદુખ હશે તો પાર્ટી અને સંગઠન કામ કરશે, એમની સાથે વાત પણ કરશે. પરંતુ અત્યારે એક ઘર હોય તો એ ઘરની અંદર પણ બે ચાર વિરોધી સૂર નીકળતા હોય ત્યારે આવડી મોટી રાષ્ટ્રવ્યાપી અને દુનિયાની સૌથી મોટી પાર્ટી છે એટલે ક્યાંક મનમુટાવ હોઈ શકે, પરંતુ અંતે તો બધું સમુતરું જ ઉતરતું હોય છે. ચાલો, થેન્ક યુ.